કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ભણીશું આપણે ધોરણ 4 વિષય હિન્દી, એમાં પાઠક્રમ 4 કયો? બર્તન, ધાન્ય આદિ. બર્તન એટલે વાસણ, ધાન્ય એટલે અનાજ. એ વિશે આજે આ પાઠ દરમિયાન માહિતી મેળવીશું. શું છે? ચલો ચાલુ કરીએ. વસ્તુઓ કે નામ પડીએ. શું લખ્યું છે? વસ્તુઓ કે નામ પડીએ. અહીં બધી રસોડાને લગતી વસ્તુઓ આપેલી છે, જેના આપણે હિન્દીમાં પણ નામ આપેલ છે અને ગુજરાતીમાં નામ આપેલ છે. તો આપણે પહેલું ચિત્ર જોઈએ. આ શું છે વિદ્યાર્થી મિત્રો? એની તો તમને ખબર હશે જ. આ છે થાલી. હિન્દીમાં આને થાલી કહેવાય, ત્યારે આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? રોજ થાળી. પછી આ શેનું ચિત્ર દેખાય છે? વાટકી જેવું. તો એને હિન્દીમાં શું કહેવાય? કટોરી. આમાં આપણે શાક, પછી કેરીનો રસ વગેરે જેવી વસ્તુઓ ખાવા માટે વાપરીએ છીએ. હવે આવે છે આગળનું ચિત્ર, તપેલું. તપેલીમાં મમ્મી રસોઈ બનાવે છે, તો આ તપેલીને હિન્દીમાં આપણે પતીલા કહીશું. આગળ છે ચમચી. ચમચી ભોજન કરવા માટે વપરાય છે, તો આને હિન્દીમાં શું કહેવાય? ચમ્મચ. આગળ છે પ્યાલો. પ્યાલો શેના માટે વપરાય છે? પાણી પીવા માટે. તો એ પ્યાલાને હિન્દીમાં શું કહેવાય? પ્યાલા. આગળ છે પ્યાલી, એટલે કે કપ જેવી આવે છે, તે આપણે ચા પીવા માટે, સૂપ પીવા માટે કે કંઈક અનેક રીતે આપણે તેને ઉપયોગ કરીએ છીએ. તો ગુજરાતીમાં પ્યાલીને હિન્દીમાં શું કહેવાય? પ્યાલી. હવે આગળ છે સાણસી. સાણસી શા માટે ઉપયોગી થાય છે? ગમે તેવી ગરમ વસ્તુને પકડવા માટે ઉપયોગ થાય છે, જેનાથી આપણા હાથ કે આંગળા ન દાઝી જાય, તે માટે સાણસીનો ઉપયોગ થાય છે. તો સાણસીને હિન્દીમાં શું કહેવાય? સડસી. સડસીની જોડણી ખાસ ધ્યાન રાખવી, કેમ કે સ ઉપર ચંદ્ર આકાર છે અને માથે મીંડું છે. એ ન કરીએ તો આપણી એ જોડણી ખોટી કહેવાય. હવે આગળ છે આડણી. આડણી એટલે તો તમને ખબર જ હશે, મમ્મી રોટલી વણવા માટે ઉપયોગ કરે છે, તો એ આડણીને હિન્દીમાં ચકલા કહેવાય. હવે આગળ છે વેલણ. વેલણના અનેક રીતે ઉપયોગ થાય છે, ઘણી વખત માર ખાવા માટે પણ ઉપયોગ થાય છે અને રોટલી વણવા માટે ઉપયોગ થાય છે. તો વેલણને હિન્દીમાં શું કહીશું? બેલન. હવે આગળ ચૂલો. ચૂલાનું ચિત્ર આપે છે. ચૂલો શેના માટે વપરાય છે એ તો તમને ખબર જ હશે. ચૂલો રાંધવા માટે વપરાય છે, રસોઈ કરવા માટે વપરાય છે. આ ચૂલો ગામડામાં આપણને ખાસ જોવા મળે છે, અહીં તો અત્યારે સ્ટોવ, ગેસ એ બધાનો ઉપયોગ થાય છે. તો ચૂલાને હિન્દીમાં શું કહેવાય? ચૂલ્હા. હવે આગળ છે ચપ્પુ. ચપ્પુનું ચિત્ર શેના માટે વપરાય છે? કોઈ પણ વસ્તુને કાપવા માટે વપરાય છે, ગમે તે વસ્તુ એને કાપવા માટે ચપ્પુનો ઉપયોગ થાય છે. ચપ્પુને હિન્દીમાં ચાકુ કહેવાય છે. હવે આગળ છે ચીપીઓ. ચીપીઓ શાના માટે ઉપયોગ થાય છે? ગરમ વસ્તુને શેકવા માટે કે પકડવા માટે ઉપયોગ થાય છે. તો ચીપિયાને હિન્દીમાં શું કહેવાય? ચીમટા. આ બધા વાસણો આપણને રસોડા દરમિયાન જોવા મળે છે, તો આની માહિતી આપણે મેળવી. હવે આગળ જોઈએ. આગળ છે પઢીએ એટલે વાંચો, સમજીએ એટલે સમજો, ઓર લખીએ અને લખો. પહેલું છે આટા. આટા એટલે લોટ. અહીં એનું એ અનુકરણ નીચે લખવાનું છે. આટાની નીચે આટા અને લોટની નીચે લોટ. આટા એટલે લોટ, એની માહિતી તો તમને ખબર હશે. લોટ પણ જુદી જુદી જાતના આવે છે. દૂધ, તો દૂધ. પછી આગળ છે ગુડ એટલે ગોળ. એનું અનુકરણ નીચે કરવાનું છે. ગુડને ગોળ કહેવાય છે. પાણી. પાણી એટલે પાણી. અહીંયા શું જોવું? ન અને અણ, એની ખાસ ધ્યાન રાખીને. તો હિન્દીનો ઉચ્ચાર ગુજરાતીનો, ગુજરાતીનો ઉચ્ચાર હિન્દીમાં થઈ જશે, જે પરીક્ષા દરમિયાન ખાસ ધ્યાન રાખવું. દાલ એટલે દાળ.
દાલને પણ ખાસ ધ્યાન રાખો લ અને અળનું, એનું અનુકરણ અહીં નીચે લખેલ છે. નમક એટલે મીઠું, મીઠું તો દરેકને ખબર હશે શા માટે અને શા શા વસ્તુઓમાં વપરાય છે. આગળ છે ચાવલ, ચાવલ એટલે ચોખા, એનું અનુકરણ નીચે કરેલ છે. ચાવલ એટલે ચોખા. દહી, ગુજરાતીમાં દહી લખે છે ત્યારે હ ના માથે મીંડું આવે છે, જ્યારે હિન્દીમાં લાગતું નથી, તેની ખાસ જોડણી ધ્યાન ધરવાની. આગળ છે શક્કર, શક્કર એટલે સાકર, એનું અનુકરણ નીચે કરેલ છે. હવે આગળ જોઈશું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં શું છે? અનુલેખન. કી છે અનુલેખન? એટલે એનું એ સ્વચ્છ અને સુંદર અક્ષરે બાજુની ખાલી જગ્યામાં લખવાનું છે. તો પહેલું શું આપેલા છે? ઘેહું, ઘેહું એટલે ઘઉં. ઘઉં એ શું છે? ધાન્ય એટલે કે અનાજ છે. તો પહેલું ઘેહું, ઘેહુંની જોડણી ખાસ જોવી, એના ઉપર માથે ચંદ્ર અને બિંદી આપેલી છે. તો ઘેહું એટલે ઘઉં, અહીં મેં એનું એ અહીં ઉતારેલ છે. પછી છે ચાવલ એટલે ચોખા, એનું અનુકરણ અહીં કરેલ છે. ચાવલ એટલે ચોખા. ચોખાથી શું શું વસ્તુ બને? ભાત ને એવું બધું બને છે, પાપડ. હવે આગળ ધાન્યનું નામ છે બાજરા. બાજરા એટલે બાજરી. એ બાજરીમાંથી શું બને? રોટલા અને વડા, અલગ અલગ જમવાની વસ્તુઓ બને છે. આગળનો શબ્દ છે મક્કા. મક્કા એટલે મકાઈ, એનું અનુકરણ અહીં બાજુમાં કરેલ છે. ચના, ચના એટલે ચણા, અહીં ના અને અહીં અણ, એનું ખાસ ધ્યાન રાખવાનું. પછી છે મટર. મટર એટલે વટાણા, એનું અનુકરણ અહીં જોઈ જોઈને કરેલ છે. આ રીતે પ્રશ્ન એક અહીં પૂરો થાય છે. આગળ જોઈએ પ્રશ્ન બે. ગુજરાતી નામ કે પાસ, ઉસકા હિન્દી નામ લિખે. અહીં ગુજરાતી શબ્દો આપેલા છે, એ શબ્દને હિન્દીમાં કઈ રીતે બોલાય તે આપણે લખવાનું છે. તો પહેલું છે ચીપીયો. ચીપીયો એટલે ચીમટા. પછી આગળ લોટ. લોટ એટલે આટા, જે આપણે પાઠ દરમિયાન અભ્યાસ કર્યો છે. પ્યારી તો પ્યારી. મીઠું, ગુજરાતીમાં મીઠુંને હિન્દીમાં શું કહીશું? નમક. આગળ સાકર એટલે શક્કર, હિન્દીમાં કેવી રીતે લખાશે? શક્કર, બે ક આવશે, ખાસ એ ધ્યાન રાખવું. ઘઉં તો એને ઘેહું, આના ઉપર ચંદ્ર અને બિંદી કરવાની ખાસ ધ્યાન રાખવી. પછી વેલણ, વેલણ એટલે બેલન. ચોખા એટલે ચાવલ. આ રીતે ગુજરાતી શબ્દોને આપણે હિન્દીમાં અનુવાદ કર્યા છે. તો અહીં પ્રશ્ન બે પૂરો થાય છે. હવે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ. પ્રત્યેક ચિત્ર કે નીચે ઉસકા નામ હિન્દી મેં લિખે, એટલે દરેક ચિત્ર આપેલા છે, હવે આપણે એનું નામ અહીં આપેલા બેકેટમાંથી જોઈને લખવાનું છે. જે દરેક આડા અવળા આપેલા છે, એક સાચા આપેલા છે પણ આડા અવળા છે, જે ચિત્ર ઓળખી અને ઉપરથી શોધી નામ અને સાચી જોડણીએ લખવાના છે. તો પહેલું ચિત્રને તો આપણને વાટકા જેવું લાગે છે, તો વાટકાને આપણે હિન્દીમાં શું કીધું હતું? કટોરી. તો અહીંયા લખ્યું છે કટોરી. પછી છે બીજું ચિત્ર, શેનું છે? આડણી. આડણીને હિન્દીમાં શું કહેવાય? ચકલા. આગળનું ચિત્ર છે સાણસી, તો આને શું કહેવાય? સડસી. તો આ જોડણી અહીં સાચી પડે એ રીતે જોઈને વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાની. હવે આ છે ચપ્પુનું ચિત્ર. ચપ્પુને હિન્દીમાં શું કહેવાય? ચાકુ. તો અહીં આપણે જવાબમાં શું લખીશું? ચાકુ. હવે આ તો ચમચીનું ચિત્ર છે, ઉપરના બેકેટમાંથી ચમચીને ચમ્મચ કહેવાય, ક્યાં લખેલું છે એની જોડણી જોઈ અને નીચે સાચી લખીશું ચમ્મચ. હવે આ છે ગ્લાસ. ગ્લાસને આપણે ગુજરાતીમાં એટલે પ્યાલાને આપણે હિન્દીમાં શું કહીશું? પ્યાલા. તો અહીં આપેલું છે બેકેટમાં પ્યાલા, તો એ પ્યાલાને અહીં સાચી જોડણીમાં લખીશું. આ રીતે ખાસ આ પાઠ દરમિયાન જોડણીનું ધ્યાન રાખવાનું છે. તો અહીં આપ આજનું
સ્વાધ્યાય પૂરું થાય છે. આ પાઠ દરમિયાન પાઠ ચાર દરમિયાનનું લેસન એટલે કે હોમવર્ક તમારે હિન્દીના વિષયની જે તે ચોપડો બનાવ્યો હોય એમાં લખવાનું છે. તેમાં પ્રશ્ન એક, પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનું છે, ચિત્ર દોરવાના નથી. તો માટે અહીં આ પાઠ પૂર્ણ થાય છે. તો આવજો.